આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાના જેલાણા ગામે અગાઉના ફરિયાદની બાબતે મહિલા ઉપર જીવલેણ હુમલા બાબત સુઈગામ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. પ્રાપ્ત વિગત મુજબ તારીખ 14/1/2021 ઉત્તરાયણના દિવસે નેસડા ગોલપ ગામના રાઠોડ શાંતાબેન જગતાજભાઈ ઉંમર 35 આશરે જાતે દલિત જેલાણા ગામે તેમના પિયર તેમની નાની દીકરી ખુશીબેન સાથે મળવા ગયેલ હતા ત્યારે સવારના આશરે 11-12 કલાકના સમયે તેમની વિધવા માતા સાથે ઘરેથી ખેતરે જવા નીકળ્યા હતા. તેવામાં તેમના ઘરની સામે રહેતા અશ્વિનભાઈ માવજીભાઈ નામનો યુવક શાંતાબેનને કહેલ કે તું મહિના અગાઉ મેં તારી બેનના મોબાઈલમાં વોટ્સએપ નંબર ઉપર મોકલેલ અશ્લીલ મેસેજ બાબતે વાવ પોલીસ મથકે તું મારા વિરુદ્ધ ફરિયાદ કરવા કેમ ગઈ હતી. તેવું કહેતા પોતાની પાસે હાથમાં લોખંડની ટામી હતી તે શાંતાબેનને કંઈ બોલે તે પહેલાં માથાના પાછળના ભાગે મારતા જમીન પર ઢળી પડતા પછી પણ લોખંડની ટામીથી જોર જોરથી મારતો હોવાથી શાંતાબેનના વિધવામાં મુકાવા જતાં તેમને ધક્કો મારતા જમીન પર ઢળી પડેલ. તેમને પણ હાથમાં ઈજા થઈ હતી. શાંતાબેનને ઢોર માર મારતા માથાના પાછળના ભાગે 22% આવેલ છે. તેમને તેમજ ડાબા હાથે ફ્રેક્ચર થયેલ અને જમણો હાથ ક્રેક થયેલ છે. તેમજ પગની સાથળ ઉપર અને પેટના ભાગ પર પણ લોખંડની ટામીથી ઢોર માર મારી રહેલ તેવામાં ગોલપ ગામના સેધાભાઈ લીલાજી મણવર પોતાનું બાઇક લઈ વાવ ઘર સામાન લેવા જઈ રહ્યા હતા ત્યારે ઢોરમાર મારી રહેલ યુવક પાસેથી શાંતાબેનને છોડાવવા જતાં તેમને પણ હાથમાં લોખંડની ટામી લાગતા હાથમાં ફ્રેક્ચર થયેલ છે. સ્પીડ ન્યૂઝ 17. શાંતાબેને ફરિયાદ બાબતે જેલાણા ગામે ગયો તો આગલી ફરિયાદ નોંધાવેલી હતી. તેના બદલ સામેવાળા ઘરે છોકરે કામે લઈને આગલા હાથને પગને બે તોડી નાખ્યું છે. માથામાં બે જગ્યાએ લગાવેલું છે અને તથા 22 જેવા ટેકા આવેલા છે અને પેટમાં ઢોર માર મારી નાખ્યું છે.